ઉપસ્થિત આપ છો તો લાગે છે ઉપવન કવિનું દોરેલું સુંદર ચિત્ર જાણે. બનાસ કેળવણી સંઘ સંચાલિત સેન્ટ જીવસ સ્કૂલ ડીસા પોતાનો 7મો વાર્ષિક ટેલેન્ટ શો યોજવા જઈ રહી છે ત્યારે શાળાના વિશાળ મેદાનના સમિયાણામાં વડા ધર્મગુરુ તેમજ ઉપસ્થિત મહેમાનો અને ઈષ્ટદેવની કૃપા થકી શાળા પરિવાર પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવા જઈ રહી છે. તો આવો નિહાળીએ વાર્ષિક અહેવાલ. હું માનવી, માનવ થાઉ તો પણ ઘણું, બનાસ કેળવણી સંઘ સંચાલિત આપણી આ લઘુમતી શાળામાં બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વશ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લે છે. સુવિધાની દ્રષ્ટિએ શાળા પાસે સુંદર મકાન છે, એનસીસી ઓફિસ સાથે આઈપી કેમેરાથી સજ્જ દરેક વર્ગખંડ છે, અદ્યતન પ્રયોગશાળાઓ જેવી કે કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ તેમજ જ્ઞાન પીપાસુ બાળકો માટે અદ્યતન જ્ઞાન સાથે લાઇબ્રેરી પણ આવેલી છે. ગત શૈક્ષણિક વર્ષ 2021-22 માં શાળાના ગુજરાતી માધ્યમ SSC નું પરિણામ 85.06% આવ્યું, જેમાં શાળાની વિદ્યાર્થીની માળી હની પ્રવીણ કુમારે 99.87 PR સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. શાળાના SSC અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.30% આવ્યું, જેમાં શાળાનો વિદ્યાર્થી લુહાર ભરતે 91.87 PR સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. ગુજરાતી માધ્યમ HSC સામાન્ય પ્રવાહનું પરિણામ 86.53% આવેલ, જેમાં પટેલ ધરમ અલ્પેશભાઈએ 98.12 PR સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. તારીખ 13/6/2022 ના રોજ શાળાના શૈક્ષણિક વર્ષની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, જેમાં શાળાના આચાર્ય ફાધર ગ્લેશિયસ રાજે બાળકોનું આવનારું શૈક્ષણિક વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી. યોગ હે સ્વાસ્થ્ય કી વો ક્રાંતિ જો જીવન મે લાયે સુખ શાંતિ, તે અંતર્ગત 21 જૂન 2022 ના રોજ વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય માટે વિશ્વ યોગ દિનની શાળામાં ઉજવણી કરવામાં આવી. સાથે સાથે NCC ઓફિસર ભરતસિંહ ખાડીલેના માર્ગદર્શન હેઠળ ડીસા ખાતે આવેલી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શાળાના NCC વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિન નિમિત્તે યોગા દિવસમાં ભાગ લીધેલ. તારીખ 22 જૂન 2022 ના રોજ શાળાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ શાળાના શિક્ષકોને NCC ઓફિસર ભરતસિંહ ખાડેલિયા દ્વારા ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. 24 જૂન 2022 ના રોજ ડીસા શહેર દક્ષિણ વિભાગના PI શ્રી SM પટણી સાહેબની ઉપસ્થિતિમાં શાળાના બાળકોનો શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના આચાર્ય શ્રી પૂજ્ય ફાધર રાજે વિદ્યાર્થીઓને આવકાર્યા. 6 જુલાઈ 2022 ના રોજ શાળાના NSS, NCC તેમજ ડીસા દક્ષિણ પોલીસ વિભાગના સહયોગથી માર્ગ સલામતી અંગેનો કાર્યક્રમ યોજાયો, જેમાં વાહન ચાલકોને હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ પહેરવા અંગે અને વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 26 જુલાઈ 2022 ના રોજ ડીસા શહેર દક્ષિણ વિભાગના PI શ્રી SM પટણીના માર્ગદર્શન હેઠળ NCC અને NSS ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલમાં આવેલ કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ ગુનેગારોને ઝડપથી પકડી પાડવા માટે સરકાર દ્વારા અમલમાં આવેલ EFI કાર્યક્રમ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. પુરોહિતોના સંરક્ષણ એવા સંત જોન મેરી વિયાનીની ભવ્ય ઉજવણી તારીખ 4/8/2022 ના રોજ કરવામાં આવી, જેમાં શાળાના બાળકો માટે ચેસ, કેરમ, ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતા બાળકોને પુરસ્કૃત કરવામાં આવ્યા. તારીખ 6 ઓગસ્ટ 2022 ના રોજ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના KGના બાળકો માટે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન તારીખ 10/8/2022 ના રોજ શાળામાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. તારીખ 12 ઓગસ્ટ 2022 ના રોજ 35 ગુજરાત બટાલિયન NCC પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર શ્રી રાજેશ નવારખેલના માર્ગદર્શન હેઠળ
आजादी का अमृत महोत्सव कार्यक्रम अंतर्गत रेली नु आयोजन करवामा आवेल, जेमा शाळाना आचार्य श्री पूज्य फादर राज अने एनसीसी ऑफिसर भरत सिंह खाडलिया तेमज एनसीसी कैडेट्स द्वारा सुंदर रेली नु आयोजन करवामा आवेल। जणावता अनहद आनंदनी अनुभूति थाय छे के तारीख 13-8-2022 ना रोज रोटरी क्लब द्वारा आयोजित समूह गान स्पर्धामा आपणी शाळानी प्राथमिक विभागनी धोरण 6-8 बाळाओए सुंदर समूह गीत गाईने द्वितीय नंबर प्राप्त करेल छे, जे शाळा माटे अत्यंत आनंदनी वात छे। विद्यार्थीओमा राष्ट्र भावनानो विकास थाय ते अंतर्गत શાળામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવેલ, જેમાં સતત 21 વર્ષથી શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા શ્રીમાન મુકેશભાઈના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમનું સંચાલન થયું। તારીખ 18-8-2022 ના રોજ શાળામાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તારીખ 2 સપ્ટેમ્બર 2022 ના રોજ ડીસા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં આપણી શાળાની વિદ્યાર્થીની ગેલોત ઝિંકલે નિબંધ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન તેમજ સુથાર રોશને ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ। 5મી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિન, શાળાના કેજી વિભાગથી માંડીને ધોરણ 12 સુધીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિક્ષક દિનની ભવ્ય રીતે ઉજવણી કરી। તારીખ 8મી સપ્ટેમ્બર 2022 ના રોજ શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના કેજીના બાળકો માટે ડાયનાસોર પાર્ક અને વારાણકી વાવ ખાતે શાળા દ્વારા સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવેલ। 24 સપ્ટેમ્બર 2022 ના રોજ શાળાના આચાર્ય ફાધર ગ્લેશિયસ રાજ તેમજ એનએસએસ ઓફિસર ભાર્ગવ એમ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળામાં એનએસએસ દિનની ઉજવણી કરવામાં આવી। તારીખ 25 સપ્ટેમ્બર 2022 ના રોજ શાળાના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનની સાથે સાથે દેશપ્રેમની ભાવના જાગે તે હેતુથી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નડાબેટ ખાતેના પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવે। 30મી સપ્ટેમ્બર 2022 ના રોજ શાળામાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વશ્રેષ્ઠ રીતે ગરબાનું પ્રદર્શન કરનાર બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જ્ઞાનની સાથે સાથે આપણા દેશના ભવ્ય વારસાને જાણે અને માણે તે હેતુથી આપણી શાળાના પ્રાથમિક વિભાગ અને હાઈસ્કૂલ વિભાગના વિદ્યાર્થીઓનો 17 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન એમ ત્રિદિવસીય ઉદયપુર પ્રવાસનું આયોજન કરવામાં આવે। તારીખ 12-11-2022 ના રોજ શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં શાળાના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। નથી જવું મારે દૂર ગગન સુધી, નથી જવું મારે દૂર ગગન સુધી, મારે તે જવું છે બાળકના મન સુધી। તારીખ 14મી નવેમ્બર 2022 ના રોજ શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના કેજીના બાળકો માટે બાળ દિનની ઉજવણી કરવામાં આવેલ, જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ। તારીખ 15-11-2022 ના રોજ શાળામાં ગુજરાતી, અંગ્રેજી તેમજ સામાજિક વિજ્ઞાન વિષયના વિવિધ પ્રોજેક્ટો રજૂ કરીને શાળામાં ભાષા દિનની ઉજવણી કરવામાં આવી। સતત 21 વર્ષથી શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સી પરમારનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં શાળાના મેનેજર શ્રી પૂજ્ય ફાધર ઇસિડોર અલમેડા, શાળાના આચાર્ય શ્રી પૂજ્ય ફાધર રાજ, ભૂતપૂર્વ આચાર્ય શ્રી ફાધર જોન પીટર ઉપસ્થિત રહી તેમનું સન્માન કરેલ અને સંચાલક મંડળ તેમજ શાળા વતી તેમને સન્માન કરવામાં આવેલ। જીવનમાં શિક્ષણની સાથે સાથે રમતગમતનું પણ એટલું જ મહત્વ છે, વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની ખેલદિલી પ્રગટે તે માટે તારીખ 21-11-2022 ના રોજ શાળામાં 31મો વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો, જેમાં શાળાના મેનેજર શ્રી ફાધર આલમેડા, શાળાના આચાર્ય ફાધર રાજ તેમજ શાળાના ભૂતપૂર્વ આચાર્ય ફાધર જોન અને ભૂતપૂર્વ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર શર્માસરની હાજરીએ શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો। 35 ગુજરાત એનસીસી બટાલિયન પાલનપુર દ્વારા ચિત્રાસણી મુકામે એનસીસી કેમ્પ યોજાયો,
જેમાં શાળાની ત્રણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં શાળાની વિદ્યાર્થીની વાઘેલા અંજલીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ, તેમજ શાળાના 11 વિદ્યાર્થીઓએ થરાદ મુકામે યોજાયેલ એનસીસી કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને આપણી શાળાના 8 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ। સંસ્થાના આદ્ય સ્થાપક સંત ફ્રાન્સિસ ઝેવિયરની ઉજવણી કરવાનું કેવી રીતે ભૂલી શકાય? તારીખ 3/12/2022 ના રોજ શાળામાં સંત ફ્રાન્સિસ ઝેવિયરની ભવ્ય ઉજવણી રૂપે શાળાના બાળકોની વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં શાળાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓમાં મિત્રતા અને સહકારની ભાવના સાથે ખેલ દિનની ભાવના વિકસે તે અંતર્ગત હિંમતનગર મુકામે ફ્રેન્ડશિપ ગેમનું આયોજન થયેલ, જેમાં આપણી શાળાએ પણ ભાગ લીધેલ અને તેમાં આપણી શાળાએ માર્ચ પાસ્ટમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ અને અન્ય જુદી જુદી રમતો જેવી કે દોડ, લાંબી કૂદ, ગોળાફેંક જેવી રમતોમાં પણ 13 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ। તારીખ 13/12/2022 થી 19/12/2022 સુધી શાળાના આચાર્ય ફાધર રાજ તેમજ એનએસએસ ઓફિસર ભાર્ગવ એમ ભટ્ટના માર્ગદર્શન હેઠળ એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા આસેડા મુકામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓના શારીરિક, બૌદ્ધિક અને માનસિક ગુણોનો વિકાસ થાય તેની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજળી બને, તેમનો વ્યક્તિગત વિકાસ થાય તે હેતુથી અંગ્રેજી માધ્યમના ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શાળાના આચાર્ય શ્રી પૂજ્ય ફાધર રાજ અને ફાધર અમરરાજ દ્વારા સેમિનાર યોજવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓને તેમણે પ્રોત્સાહન પૂરું પાડેલ। બાળકોને શિક્ષણની સાથે સાથે મનોરંજન પૂરું પાડે તે હેતુથી તારીખ 20/12/2022 ના રોજ પ્રાથમિક વિભાગના બાળકોને દિવા સ્વપ્ન તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોને મેડલ જેવી માર્ગદર્શન આપતી ફિલ્મ બતાવવામાં આવી। શાળાના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન થાય તે હેતુથી શાળામાં ભારત કો જાનો, ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મદિન, તેની ઉજવણી કરવી અમે કેવી રીતે ભૂલી શકીએ? તારીખ 24/12/2022 ના રોજ શાળામાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકોએ વર્ગ સજાવટ, નાટ્ય, નૃત્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને શાળામાં નાતાલ પર્વની ઉજવણી કરી। સામાજિક વિજ્ઞાનની સાથે સાથે વિદ્યાર્થીઓ ટેકનોલોજી પ્રત્યે પણ રસ દાખવે તે હેતુથી શાળા દ્વારા ગાંધીનગર મુકામે આવેલ સાયન્સ સિટી પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલ। તારીખ 12/1/2023 ના રોજ ડીસા મુકામે આવેલી સર્વોદય શાળા ખાતે સ્વામી વિવેકાનંદ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં આપણી શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની પટેલ માહીએ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે। તારીખ 13 જાન્યુઆરી શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ માટે પતંગ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પતંગો બનાવી તેમજ ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવેલ। અંતે શાળાના શૈક્ષણિક વિકાસમાં યોગદાન આપનાર નામી અનામી સૌને યાદ કરીએ છીએ, છતાંય કોઈનો ઉલ્લેખ કરવો રહી ગયો હોય તો ક્ષમા કરશો। પરમ કૃપાળો પરમેશ્વર શાળા પર જ્યારે પોતાની અસીમ કૃપાઓ વરસાવી રહ્યા છે ત્યારે શૈક્ષણિક રીતે સંકળાયેલ સૌ કોઈ ઉપર તેમજ અહીં હાજર રહેલ તમામ પર પરમપિતા પરમેશ્વર પોતાની અસીમ કૃપાઓ વરસાવે તેવી અભિલાષા અને પ્રાર્થના।